કચ્છ પશ્ચિમ વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓને વસ્તી ગણતરી કરી તે બાબતે નાયક વન્ય સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ માહિતી આપી હતી. તારીખ 5 થી તારીખ 7 સુધી દીપડા તથા એની સાથે અન્ય સસ્તન પ્રાણીઓ જેમ કે જરખ, વરુ, શિયાળ, લોકડી તથા અન્ય પ્રાણીઓ બાબતની 2 તબક્કામાં ગણતરી કરવામાં આવેલી. પ્રાથમિક ગણતરી તથા આખરી ગણતરી તથા તારીખ 8ના રોજ તૃણ પક્ષી પ્રાણીઓ એટલે કે કચ્છમાં જોવા મળતા નીલગાય, ચિંકારા અને સાથે સાથે મોર, જંગલી ભૂંડ અને અન્ય નાના પ્રાણીઓની ગણતરી એમ તારીખ 5 થી તારીખ 8 સુધી જિલ્લામાં વિવિધ 141 ટીમ બનાવીને 300થી વધારે ગણતરીકારો થકી વન્ય પ્રાણીની વસ્તી ગણતરી, વસ્તી અંદાજનો એક એક્સરસાઇઝ કરવામાં આવેલી હતી. સદર એક્સરસાઇઝના જે ડેટા છે તે જિલ્લા કક્ષાએથી સંકલિત કરીને રાજ્ય કક્ષાએ સંકલિત કરીને વન વિભાગ દ્વારા આના ડેટા નજીકના ભવિષ્યમાં જાહેર કરવામાં આવશે. આ ગણતરીમાં મુખ્યત્વે 3 પદ્ધતિથી ગણતરી કરવામાં આવેલી હતી. પહેલી કે ડાયરેક્ટ સાઇટિંગ કે જેમાં ગણતરીકારને નજરે જોવા મળતા પ્રાણીઓ. બીજી પદ્ધતિ કે જેમાં ઇનડાયરેક્ટ સાઇન્સ એટલે કે પ્રાણીઓની હગાર છે, પ્રાણીઓના પગમાર્ક છે તથા વિવિધ બીજા આડકતરા પુરાવો છે તેના આધારે વન્ય પ્રાણીની વસ્તીનો એક અંદાજ કરવામાં આવેલો તથા ત્યારબાદ સ્થાનિક ગ્રામજનો સાથે સંકલન કરીને તેમની સાથે પ્રશ્નોત્તરી કરીને જે તે વિસ્તારમાં રહેલા પ્રાણીઓ બાબતે તેઓ પાસેથી અભિપ્રાય લઈને એક વસ્તી અંદાજની કાર્યવાહી કરવામાં આવેલી છે. મુખ્યત્વે વન્ય પ્રાણી ખાસ કરીને દીપડાની વસ્તી ગણતરીમાં તેઓના પગમાર્ક છે તે ખૂબ મહત્ત્વના હોય છે. તો વરસાદના કારણે અમુક વિસ્તારોમાં દીપડાના પગમાર્ક મેળવવા મુશ્કેલ હતા, પરંતુ અમે એ બાબતે વધારે પ્રયત્ન કરીને વધારે વિસ્તાર ખૂંદીને આ બાબતે એક ચોકસાઈપૂર્વકનો આંકડો મળી શકે તે બાબતે અમારા દરેક સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.